36મી નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરના સિદ્ધેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતો રમવાની છે, તેમાં અત્યારે નેટબોલની ગેમ ચાલી રહી છે. આજે બપોરે ગુજરાતે નેટબોલની મેન્સની ગેમ મધ્યપ્રદેશ સામેની મેચ જીતી લેતા ખેલાડીઓ મોજમાં આવી ગયા હતા. જીતની ઉજવણીના માહોલ વચ્ચે ગુજરાતના કોચ અને ખેલાડીઓ તથા મહિલા ખેલાડીઓએ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ગરબાના તાલી જીતની ઉજવણી કરી હતી. આજે નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે ખેલાડીઓને નવરાત્રી માણવાનો મોકો નથી મળતો, તો આ ખેલાડીઓ ગુજરાતના આંગણે આ રીતે તેમના મરણના ઓરડાને ગરબા સંઘ પૂરા કરી રહ્યા છે. આ રીતે એક બાજુ રમતગમતનો માહોલ છવાયો છે, તો ખેલાડીઓ તેમનું મેદાન પર કૌવત બતાવતા સાથે ભક્તિ શક્તિના આ તહેવારને પણ મન ભરીને માણી રહ્યા છે. 36મી નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરના સિદ્ધેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતો રમવાની છે, તેમાં અત્યારે નેટબોલની ગેમ ચાલી રહી છે. આજે બપોરે ગુજરાતે નેટબોલની મેન્સની ગેમ મધ્યપ્રદેશ સામેની મેચ જીતી લેતા ખેલાડીઓ મોજમાં આવી ગયા હતા. જીતની ઉજવણીના માહોલ વચ્ચે ગુજરાતના કોચ અને ખેલાડીઓ તથા મહિલા ખેલાડીઓએ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ગરબાના તાલી જીતની ઉજવણી કરી હતી. આજે નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે ખેલાડીઓને નવરાત્રી માણવાનો મોકો નથી મળતો, તો આ ખેલાડીઓએ ગુજરાતના આંગણે આ રીતે તેમના મરણના ઓરડાને ગરબા સંઘ પૂરા કરી રહ્યા છે. આ રીતે એક બાજુ રમતગમતનો માહોલ છવાયો છે, તો ખેલાડીઓ તેમનું મેદાન પર કૌવત બતાવતા સાથે ભક્તિ શક્તિના આ તહેવારને પણ મન ભરીને માણી રહ્યા છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.